પાટણની એક, સરસ્વતીની એક અને રાધનપુર તાલુકાની એક ગ્રામ પંચાયત સરપંચનું પરિણામ જાહેર થયું, જેમાં તાલુકા મામલતદાર કચેરીએ મતગણતરી હાથ ધરાઈ હતી અને આબલિયારસણના સરપંચ અભાજી ઠાકોર 239 મત સાથે વિજેતા જાહેર થયા હતા અને કુલ મતદાન 750માંથી 489 મત મળ્યા, જેમાં 239 મતે વિજેતા થયા હતા. તેમજ કલ્યાણપુરાના માનસંગજી ઠાકોર 111 મતે વિજેતા જાહેર થયા અને કુલ 846 મતદાનમાંથી વિજેતા ઉમેદવારને 471 મત મળતા 111 મતે વિજેતા જાહેર થયા હતા. અને અજીમણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શાંતાબેન દેસાઈ 440 મતે વિજેતા જાહેર થયા છે. તેમજ જાહેર જિલ્લાની 3 ગ્રામ પંચાયતના 5 મતદાન મથક પર તારીખ 19 મતદાન થયું હતું, જે આજે મતગણતરી યોજાય છે, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર કચેરીએ મતગણતરી પૂર્ણ થઈ હતી. પાટણ તાલુકાના અમલેશન ગામની ગ્રામ પંચાયતની મધ્યસ્થ ચૂંટણી હતી. એની અંદર કુલ 991 મતદારો હતા, એમાંથી કુલ 750 મતદારોએ વોટિંગ કર્યું હતું. એમાં પ્રથમ નંબરના ઉમેદવારને 489 વોટ મળ્યા છે અને બીજા નંબરના જે ઉમેદવાર એમને 250 વોટ મળ્યા છે. નોટાના 11 વોટ મળ્યા છે. પ્રથમ નંબરના અભાજી વાલાજી એ વિજેતા બને છે અને તેમને 239 વોટથી કંશામભાઈ ચૂંટણી અધિકારી કંશામભાઈ જી પરમાર આંકડા મધ્ય પ્રદેશ ચૂંટણી અધિકારી પાટણ પાટણ પોપ્યુલેશન ગામ અભાજી વાલાજી ઉમેદવાર અભાજી વાલાજી ઓપરેશન બધા ગામ ધોરણે 750 કિલો વોટિંગ થયું હતું. એમાંથી 498 વોટ અભાજીવાજીને મને મળ્યા. એમાંથી 239 વોટ લઈને મને વિજય બનાવ્યા. ગામવાળાને ખૂબ ખૂબ અભિનંદન. ગામવાળાને વિનોદ ઠાકર સાથે ભગીરથસિંહ જાડેજા, KTV ન્યૂઝ, પાટણ.